Fear is a thought in your mind. This means that you are afraid of your own thoughts. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ને જગ્યાઓ થોડી હોય ને ફોર્મ ભરાયા હોય વધારે, તો તમે ચિંતામાં મૂકાઈ જશો કે આપણો નંબર એમાં ક્યારે લાગશે. પણ જો તમે યોગ્ય તૈયારી કરતા હો તો તમને એ એક્ઝામ ક્રેક કરતા કોઈ પણ નહીં રોકી શકે. આજનો આપણો વિષય છે ગુજરાતી સાહિત્ય અને એના કેટલાક અગત્યના પ્રશ્નો, જેની આપણે ચર્ચા કરીશું. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરજ, મારી ચેનલ સુરજ દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્ય પ્રશ્ન 1. 1967માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? ઈસવીસન 1967માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો એ કવિ છે ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીની વિશેષ ઓળખ છે વિશ્વ શાંતિના કવિ તરીકે. એમનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે વાસુકી. એમની લોકપ્રિય પંક્તિઓ જોઈએ તો વ્યક્તિ મટી બનો હું વિશ્વ માનવી, મળતી મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ત્રણ વારના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ આપી દીધું નાથ, જા ચોથું નથી માંગવું. એમની ખ્યાતનામ કૃતિઓ છે નિશ્ચિત, સમય રંગ. પ્રશ્ન 2 જોઈએ. ગાંધીયુગનું ગુજરાતી સાહિત્યના લેખનકારનું નામ જણાવો. તો ગાંધીયુગનું ગુજરાતી સાહિત્યના લેખનકાર છે જયંત પાઠક. જયંત પાઠકની ખ્યાતનામ કૃતિ છે વનાંચળ. કઈ કૃતિ છે? વનાંચળ. પ્રશ્ન 3 જોઈએ. 1972માં રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને ભીની માટી ગંધે ઉસન શતણો પહાડ જમતો કાવ્ય પંક્તિના રચયિતાનું નામ જણાવો. તેમના રચયિતા છે નટવરલાલ પંડ્યા. નટવરલાલ પંડ્યાનું તખલ્લુસ છે ઉસનસ, કે જે એમની પંક્તિમાં જ દેખાઈ આવે છે. એમનો જન્મ વડોદરા જિલ્લામાં થયો હતો. એમની ખ્યાતનામ કૃતિ પણ છે ઉસનસ. પ્રશ્ન 4. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આ પંક્તિ ક્યાં કવિની છે? આ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે? તો એ કવિ છે કવિ બોટાદકર. પ્રશ્ન 5. ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાતી સંસ્થા ક્યાં નામે શરૂ થઈ હતી? તો એ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના નામે શરૂઆત થઈ હતી. એ ઈસવીસન 1848માં એલેક્ઝાન્ડર કિનલોક કાર્બસે અમદાવાદમાં તેની સ્થાપના કરી હતી. એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ એ ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશ પ્રેમી હતો. એની કૃતિ જોઈએ તો રાસમાળા 1 અને 2 હતી. સાદરામાં તેના નામથી ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલ પણ છે. પ્રશ્ન 6 જોઈએ. ગુજરાતી ભાષાનો સાર્થ જોડણી કોષ કઈ સંસ્થાનું પ્રકાશન છે? તો એ ગુજરાત વિદ્યાપીઠનું પ્રકાશન છે. પ્રશ્ન 7 જોઈએ. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથાના લેખક કોણ છે? તો ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથાના લેખક છે નંદશંકર. અને ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે કરણ ઘેલો, કે જે નંદશંકરે લખેલી છે. પ્રશ્ન 8 જોઈએ. ધૂમકેતુ ઉપનામ ક્યાં સર્જકનું છે? તો ધૂમકેતુ ઉપનામ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનું છે. પ્રશ્ન 9 જોઈએ. દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે? તો દયારામ નામ સાથે ગરબી સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે. દયારામની વાત કરીએ તો એ ભક્ત કવિ હતા. કવિ નાનહાલાલે દયારામને પ્રાચીનતાના મોતી અને વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે. પ્રશ્ન 10 જોઈએ. ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા ક્યાં સાહિત્યકારની કૃતિઓ છે? તો ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા એ કનૈયાલાલ મુનશીની સાહિત્યકારની કૃતિઓ છે. કનૈયાલાલ મુનશીની વિશેષ ઓળખ છે સ્વપ્નદ્રષ્ટા તરીકે. એનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે વકીલાત સમયનું તખલ્લુસ છે ઘનશ્યામ. એમની ખ્યાતનામ કૃતિઓ છે ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા. મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો.
વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સુરત દરજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.